ફ્રાન્સમાં એક માણસ ફરવા ગયો એને પૂછ્યું કે મારે આટલું આટલું જોવું છે અચ્છા તમે કેટલું રહેવાના છ મહિના ઓલા કે તમે જોઈ લીધું જોઈ લ્યા બીજો માણસ આવ્યો મારે ખાલી પંદર દિવસ રહેવાનું છે અને મારે ફ્રાન્સમાં જોવું છે તમે ઠીક ઠીક જોશો ત્રીજો આવ્યો એને એવા ગાઈડને કીધું હું ખાલી ત્રણ જ દિવસ રહેવાનું છું ઘણા કામ છે અને સાથે મારે ફ્રાન્સને પણ જવું છે એને કીધું તમે બધું જ જોઈ લેશો એફએલ ટાવરથી માંડીને બધું જ જોઈ લેશો સમજાણું કઈ શું ત્રણ દિવસ છે એટલે ખબર છે કે મારે એક એક મિનિટની કિંમત છે મારા કામ પણ બતાવવા છે આ બધું મારે જોઈ પણ લેવું છે પાછા ફ્રાન્સ ક્યારે આવવા મળશે છ મહિના વાળો શું સમજે એ લેટી જાઓ છ મહિના છે બધું જોવાશે હમણાં પેલા શાંતિ રાખો મનુષ્ય જન્મ છ મહિના માટે જ પંદર દિવસ માટે જ કે ત્રણ દિવસ માટે જ આ ત્રણ દિવસની બોલો છો ને ચાર દિવસની બસ એ ચાર દિવસ છે પણ તમે નથી માનતા તમે તો એમ લાગે છે આહા હા આપણે એકસો ને વીસ વર્ષ જીવવાના છે આજે શું છે કલ કરો છો આજ કરો નહીં તમારો તો નિયમ ઉલટો આજ કરો છો કલ કરો છો પરસો પરસો ક્યાં કરે તું જે જીના હે પરસો અરે તો બહુ લાંબી લાઈફ છે ભલા માણસ શું લાંબી લાઈફ છે કોણ ક્યારે ઉડી જશે અહીંથી આપણે ઘરે પહોંચશું કે કેમ પ્રશ્ન છે તમારી નજર સામે એક્સિડન્ટો થાય છે પાછળથી ટક્કર લાગે છે ને બાઇક વાળો ઉછળીને પડે છે ને બ્રેઇન હેમરેજ થાય હોસ્પિટલમાં એડમિટ થાય પેલા તો થાય છે કે નથી થતું જિંદગી કેટલી સસ્તી થઈ ગઈ છે મનુષ્ય જીવનની જે પળ મળી છે બહુ કિંમતી છે ઈચ્છું છું પ્રમાદ ઘટાડો આરાધના વધારો નંબર ચાર એસ ઇઝ ઇક્વલ ટુ હા અહીંયા રિવિઝન અહીંયા જ કરાવી લેવાનું ઘરે જ એને નથી કરવાનું એસ ઇઝ ઇક્વલ ટુ એકી સાથે બોલો ઇઝ ઇક્વલ ટુ એલ ઇઝ ઇક્વલ ટુ એમાં તો લેઝી નહીં બોલો બોલવામાં તો લેઝી નહી બોલું અને એફ બોલો બોલો જલ્દી ફિયર કાંઈ ડરો એવા નથી ડરાવો એવા છો તમે એને ડર પોર ગયા છો ડર તો છે જ નહીં તમને ડિક્શનરી આપો યસ એક્ઝેક્ટ મારો શોધતા દમ નીકળી ગયો તો આ શબ્દ મેં જરા ડિક્શનરી ખોલી આ લઉં તે લઉં મને તો એક વખત ફૂલીશ લેવાનું મન થઈ ગયું પછી મેં કીધું હું લઈશ ને તો હું ફૂલીશ કહેવાય આ લોકો નહીં તમે અને ફૂલીશ ફ્રસ્ટ્રેટ ફ્રસ્ટ્રેશન થાવ નથી થતા હતાશા નિરાશા સ્કૂલ કોલેજ અને જોબ આ દરેકની અંદર તમારામાં ફ્રસ્ટ્રેશન આવતું હોય છે એક્ઝામ આવે એટલે ફ્રસ્ટ્રેશન રિઝલ્ટના દિવસ આવે એટલે ફ્રસ્ટ્રેશન મેં હમણાં જ કીધું હતું ઘણા લલ્લુ એવા હોય છે પાસ થવાના હોય છે આવતીકાલે રિઝલ્ટ આવશે નબળું આવવાનું છે કેમ કે પેપર નબળા ગયા છે આજે આપઘાત કરી અને કાલે તો સેવન્ટી સેવન પર્સન્ટ વગર મફતનું હવે ત્યાં ગયો છે આપણે મેસેજ મોકલી યુ આર પાસ ફર્સ્ટ ક્લાસ પાસ બહુ મહત્વનો આજનો આ પોઈન્ટ છે તમે ધારેલા કામમાં જયારે તમને સફળતા નથી મળતી ને ત્યારે તમે ફ્રસ્ટ્રેટ થઈ જાવ છો પણ મારે એ કહેવું છે જીવનમાં દરેક જગ્યાએ સફળતા મળતી એવું મત માનું ફેલ જ આપણે નાપાસ થાવે ચાલે પણ નાપાસ થયા પછી નાસી ના ચાલે અબ્રાહમ લિંકન ઇલેક્શનમાં કેટલી વખત ઉભા રહ્યા સાત આઠ વાર દરેક વખતે હારી જતા હતા એ હાર્યા પણ એનું મનોબળ નતું હારી અને એક દિવસ શું બન્યા અમેરિકાના પ્રેસિડેન્ટ બને કે ના બન્યા હારી ગયો હતો અમિતાભ બચ્ચન પણ જે વખતે પોતાનું ઓડિશન આપવા ગયા હતા રેડિયો માટે ત્યારે એને કેન્સલ કરી દેવા ચલેગા થઈ ગયો આપણે એ હીરો છે અભિનય સારું કરે છે એની અનુમોદના કરવા માટે નથી કરતો હું માત્ર તમને એક કહેવા માંગુ છું કે માણસ નાસી પાસ જો થઈ ગયો ખાતા તમારા મન પરીક્ષાની જિંદગી મહત્વની કે જિંદગીની પરીક્ષા મહત્વની છે આ ટેન્થ અને ટ્વેલ્થ અને સીએનો એટલો બધો હાવ ઉભો કરી દેવામાં આવ્યો છે અત્યાર સુધી ટોટલ મારો જેવી રીતના રોડ ઉપરના એક્સિડન્ટમાં કેટલા ગયા એની સામે સીએ વગેરેના કારણે કેટલાય આપઘાત કર્યો ટોટલ મારો હજારોમાં આવશે કે નહીં આવે મને તો લાગે શિક્ષણ ખાતા ઉપર આપણે બ્લેમ ઠોકી દેવો જોઈએ આ તમારા કારણે અમારા છોકરાઓ ખતમ થઈ રહ્યા છે એ ન સુધરે તમે સુધરો શા માટે આટલું બધું લઈ લો છો મન પર ઘણી બધી આવી તો જિંદગીમાં પરીક્ષાઓ આપવાની દરેક વખતે ફ્રસ્ટ્રેટ બહુ સરસ શબ્દ શોધે આવ્યો હું મૂડ આઉટ છું વાહ હમણાં મારી સાથે વાત નહીં કરો આ મૂડ આઉટ અને હવે આ મૂડ આઉટ શબ્દ ત્રણ વર્ષના ટેણિયાને આવડી ગયો છે મૂડ નથી મેં કીધું એક છોકરાને સામે મૂડ નથી લે તારી ભલી થાય પણ એ કારણ છે કારણ કે એનો મોટો ભાઈ બોલે છે એની મોટી બેન બોલે છે એની મમ્મી બોલે છે એના પપ્પા બોલે છે ઘરમાં સાંભળી સાંભળી એને ખબર પડી જે કામ ન કરવું હોય એટલે કહી દેવાનું મૂળ નથી તો તને શેમાં મૂળ છે